ઉપરથી ઉઠી ગયો છે, એકમાત્ર ઉમ્મીદ જાગી છે અને એ ઉમ્મીદ છે આમ આદમી પાર્ટી. અને આ વખતે ઉત્તર ગુજરાતનું રાજકારણ પણ બદલાઈ જવાનું છે. જે પ્રકારે ઉત્તર ગુજરાત ઉપર જે કોંગ્રેસનો દબદબો હતો એ આ વખતે પહેલી વાર તૂટવાનો છે. અને ભારતીય જનતા પાર્ટી તો આટલા માહોલમાં પણ તે ફાવ્યું નથી, કારણ કે મેઇન સમસ્યાઓ અત્યારે ખેડૂતોની ખૂબ સમસ્યા છે અને ઉત્તર ગુજરાત મોટા ભાગે ખેડૂત સાથે સંકળાયેલો પ્રદેશ છે અને એમની ચિંતા અત્યારે ભાજપ કે કોંગ્રેસે ક્યારે છેડી નથી. આપ જુઓ છો આ તે ઉત્તર ગુજરાતમાં પાણી માટેના આંદોલનો થાય છે, મોટી મોટી નહેરો બનાવવામાં આવી છે, સુજલામ સુફલામ નહેર હોય, બે દિવસ પાણી છોડવામાં આવે અને બે દિવસ પાણી કાપી નાખવામાં આવે. અત્યારે પાકની સીઝન છે, આવી કાળઝાળ ગરમીમાં ખેડૂતોએ ના આંદોલનો કરવા પડે. એક બાજુ ગુજરાત સરકારે એવું કહે છે કે 8 કલાક વીજળી આપવામાં આવશે, એટલે મોટું આંદોલન કરવું પડ્યું ત્યારે સરકારે 8 કલાક વીજળી આપવાનું શરૂઆત કરી છે. એટલે વારંવાર આંદોલનો કરવા પડે છે. આજે આરોગ્યની સુવિધાની વાત કરું તો મોટા ભાગની હોસ્પિટલ સરકારી વેચી મારી છે, પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે, તો જનતા ક્યાં જશે? એક બાજુ આજે મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ ના આસમાને ભાવ હોવાના કારણે આજે ખેડૂત પીસાઈ રહ્યો છે, મોંઘવારી વધી છે. એટલે આવનારા સમયમાં 100% આજે એમના રાજકીય સમીકરણો છે બદલાઈ જવાના છે અને કામની રાજનીતિના આધારે ઉત્તર ગુજરાતમાં ચાલવાનું છે રાજકારણ. જી બિલકુલ કમલેશભાઈ, એવું માની શકાય કે અત્યાર સુધી આમ જોવા જોઈએ તો કોઈ મજબૂત વિકલ્પ નહોતો લોકો પાસે અને હવે ભાજપના વિકલ્પ તરીકે કદાચ આમ આદમી પાર્ટી પણ છે, એટલે કે આપનો આપની સામે હવે આમ આદમી પાર્ટીની પણ ટક્કર હશે તો લાગે છે વિશ્વાસ ઉત્તર ગુજરાતમાં આ વખતે, કારણ કે હવે તો પાટીદાર આંદોલન પણ નથી જે 2017માં ફળ્યું કદાચ એવું કહી શકાય થોડા ઘણા અંશે. ઉત્તર ગુજરાતની જે હું વાત કરું તો એમાં 2017માં જે પાટીદાર આંદોલનની આપ જે વાત કરો છો એના સિવાય પાટીદાર સિવાયની પણ અનેક સીટો ઉત્તર ગુજરાતમાં છે, ત્યાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવક્તા જ્યારે સારી ભાષા બોલે, સારી વાતો કરે, 27 વર્ષથી કોંગ્રેસે વિપક્ષમાં કંઈ ભજવ્યું નથી એ કદાચ અભ્યાસનો અભાવ દેખાય છે. એક ટેગ લાઇન બનાવી, એક એક માહોલ બનાવવાનો, એક પરસેપ્શન ઊભું કરવાનું મીડિયા થકી લોકો વચ્ચે બનાવવાની જે પ્રયત્નો કરવાનો આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને એમની જે પાર્ટી છે એ જે કરી રહી છે એની અંદર એમના પણ ખબર છે કે ભાઈ ઉત્તર ગુજરાતમાં તમારા ચહેરાઓ કોણ છે, તમારી જોડે મજબૂત નેતાઓ કોણ છે. પ્રજા સ્વાભાવિક હંસે 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી, કુશાસનથી પીડાઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા લોકોનો અવાજ ઉઠાવવાની વાત હોય, એ યુવાનોની વાત હોય, એ કિસાનોની વાત હોય, એ મધ્યમવર્ગી પ્રજાની વાત હોય, એ પછાત વર્ગની વાત હોય, એ ગરીબ વર્ગની વાત હોય, એ ઉઠાવી છે. અત્યારે પણ વર્તમાન સમયમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર મોંઘવારીના લઈને વિરોધનો પ્રદર્શન કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ક્યાં દેખાય છે? મારો સવાલ આમ આદમી પાર્ટીના પ્રવક્તાને છે, મીડિયામાં સારી વાતો કરી અને એક ચિત્ર ઊભો કરવાનો પ્રયત્ન બેશક આપ કરો, કારણ કે આપ રાજકીય પાર્ટી તરીકે અહીંયા આવવાનો પ્રયત્ન કરો છો. ભૂતકાળમાં પણ લોકોએ જે છે 2014ની લોકસભા હોય કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 30 જેટલા ઉમેદવારો માંડ મળ્યા હતા, 182, એમાંથી 25 જણા એવા છે કે જેને 500થી પણ ઓછા વોટો મળ્યા હતા. આમ આદમી પાર્ટી દિલ્હીની વાતો કરે છે, દિલ્હીના જે વચનો આપ્યા હતા એમાંથી કેટલા પરિપૂર્ણ કર્યા? 3 ટર્મ એટલે કે 15 વર્ષ દિલ્હીની અંદર શીલા દીક્ષિતના આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ વિકાસની હરણપાળ દિલ્હીની અંદર ભરી છે, પણ ક્યાંક ને ક્યાંક એક 2012ના આંદોલન પછી કોંગ્રેસના જે વચ્ચે ના બોલો ભાઈ, વચ્ચે ના બોલો, તમારો વારો એટલે બોલજો ને, હું સાંભળું જ છું આપને ભેમાભાઈ, આપ બોલજો, એ વખતે જેટલું બોલવું એટલું બોલજો, કોંગ્રેસ વિરુદ્ધ જે બોલવું હોય તમને છૂટ છે બરાબર, વાતના વિસ્તાર ના કરો, આપ સાંભળો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા વિકલ્પોની વાતો કરે છે, ભાઈ વિકલ્પ નહીં, તમારા 500થી પણ ઓછા વાત કરી પાડી શકો હતી અને અત્યારે પણ આ જિલ્લા તાલુકા પંચાયતમાં તમે ક્યાં છો? એ ઉત્તર ગુજરાત એવો વિસ્તાર છે કે જ્યાં વચ્ચે બોલશો તો મજા નહીં આવે, તમને વચ્ચે નહીં બોલવા દઉં ભાઈ, વચ્ચે બોલશો તો હું નહીં બોલવા દઉં ડિબેટમાં. કમલેશભાઈ જવાબ, કારણ કે જે વાત ચાલે છે સાંભળો, તમે આંદોલનો કરો છો, લોકોને જવાબ આપો, તમે દિલ્હીની અંદર કિડની સ્કૂલ બનાવવાનો વાયદો કરો તો કિડની સ્કૂલો તમને ગામડામાં તો તમે તમારી પાર્ટીનું બેન આપો,
ફક્ત એક વર્ષની અંદર 20 ટકા તો કોર્પોરેશન તમારી તૂટી ગઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શું તમે ધર્મવાદી વાતો કરો છો એટલે તમે તમારી પોતાની વાતો છે એ મૂકો કોંગ્રેસના વિકલ્પ તરીકેના સત્તા દ્વારા બંધ કરો તમે ઉમેદવારો કેટલા મળે છે સમય આવે એટલે બતાવશે उत्तर गुजरात माटे तैयार होवानुं लागी रह्युं छे तेमनुं कहेवुं छे भाजपनी केवी तैयारीओ भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी कार्यकर्ताओं नेतृत्व अमे 24/7 365 डेज लोकोनी वच्चे छीए लोकशाहीनुं पर्वमां चूंटणीओ आवे ने जाय પણ લોકોની વચ્ચે કર્મ દ્વારા રહેવું એ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે. છેવાડાના માણસની ચિંતા કરવી અને લાભો લોકો સુધી ફ્રીબીમાં નહીં કે જેનાથી તમારા રાજ્યની તિજોરી અને તમારે દેવું લેવું પડે, તમારે 55,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસે માગવા જવા પડે કે અમને પૈસા આપો અમારે ફ્રીબીમાં લહાણી કરવી છે, એ નહીં પણ દેશનું રાજ્યની તિજોરીને ધ્યાનમાં રાખી છેવાડાના માણસનું કલ્યાણ થાય, ખેડૂતોનું કલ્યાણ થાય, લોકોનું કલ્યાણ. ભેમાભાઈ, તમે કોંગ્રેસને કોંગ્રેસનો તમે વિકલ્પ માત્ર શીલા દીક્ષિતે બનાવેલી શાળાઓને રંગોરંગાન કરી અને તમે જે હોશિયારીઓ મારો છો દુનિયા આગળ, જે મોહલ્લા ક્લિનિકો મોહલ્લા 100 હોસ્પિટલો બનાવવાના હતા મોહલ્લા ક્લિનિકો બનાવી નટકી ગયા છો, અહીંયા તમે મૌલવીઓને પેન્શન આપવાના છો એ નક્કી કરો, તમે ખાલિસ્તાનીઓનો સપોર્ટ કરવાના છો એ નક્કી કરો, કાશ્મીર માટેની નીતિઓ તમારી નક્કી કરો, તમે તમે કોરોનામાં પણ તમે લઘુમતી કોઈ ગુજરી જાય ડોક્ટર ને બહુમતીનો ગુજરી જાય તો એને કેટલા આપવાના છો એ પણ નક્કી કરો. તમે તમારા તમારી એનાર્કિસ્ટ પાર્ટી અને તમારા એનાર્કિસ્ટ નેતાઓ ગુજરાતની પ્રજા તમારી વાતમાં નહીં આવે અને તમારું અહીંયા એનાર્કિસ્ટ નેગેટિવ ટેરરિઝમ નેગેટિવ એક્ટિવિઝમ ગુજરાત નહીં સાખે એ તમે સમજી જાઓ. હમણાં તમને કમલેશભાઈ બરાબર જ બોલતા હતા, તમે તમારી પાસે મુદ્દાઓની માત્ર ને માત્ર મુદ્દાઓને આરોપો બનાવી અને માત્ર શોબાજી કરવી છે. તમારે તમારે ગ્રાઉન્ડની રિયાલિટી સાથે તમારે કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી તમારે. તમે એક જ વાતનો જવાબ આપો, તમે કાશ્મીર ફાઇલનો વિરોધ કરી આ દેશની બહુમતી પ્રજા અને તમે કાશ્મીરી પંડિતોનું અપમાન કર્યું છે, તમે માફી માંગશો? એટલે ભેમાભાઈ, હું તમારી સાથે ડિબેટ નથી કરવા આવ્યો. ન્યૂઝ 18 જેવા પ્રતિષ્ઠિત માધ્યમના દર્શકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કરેલા રિપોર્ટ કાર્ડની વાત કરવા દો. તમે તમારું એક્ટિવિઝમ ચાલુ રાખો, એનાથી અમને કંઈ વાંધો નથી. પણ જણા ભારતીય જનતા પાર્ટી રોડ, રસ્તા, વીજળી, પાણી, એજ્યુકેશન, હેલ્થ આ તમામ ક્ષેત્રોમાં જે કામગીરી કરી છે એ કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એનું રિપોર્ટ કાર્ડ લઈ અને લોકોની વચ્ચે છીએ. અમે કોઈ ખોટા વાયદા વચનો નથી કરતા. અમારા સંકલ્પ પત્રમાં જે પણ વાતો અમે કરેલી છે એના કરતા વધારે કામો અમારી પાર્ટીએ અમારા નેતાઓએ અમારા કાર્યકર્તાઓ કર્યા છે અને અમારા કામોનું રિપોર્ટ કાર્ડ લઈ અને લોકોની સમક્ષ અમે જઈશું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છેલ્લા 27 વર્ષથી પ્રજા ભારતીય જનતા પાર્ટી ઉપર આશીર્વાદ વર્ષાવી રહી છે, એ આશીર્વાદ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી ઉપર જ પ્રજા વર્ષાવશે. બિલકુલ. હવે જોવાનું રહેશે કે આખરે કોના પર કેટલો વિશ્વાસ મૂકે છે જનતા. જો કે તમામ પક્ષ દ્વારા પ્રયત્નો તો કરવામાં આવે છે, કોંગ્રેસ દ્વારા પણ આજે શિબિર યોજી દેવામાં આવી. આવનારા દિવસો જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ તમામ પક્ષ જે છે તે ગતિવિધિઓ વધારશે અને ચૂંટણી જીતવાના પ્રયત્નોમાં લાગશે. ચર્ચા જારી રહેશે, તે પહેલા રોકાઈએ બ્રેક માટે.